રાપરમાં જે એડવોકેટની કલ્પિન હત્યા કરવામાં આવી હતી તેને લઈ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્યો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં આવા સામાજિક તત્વો દ્વારા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા વકીલોને રક્ષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવે તેવી માંગણી પણ આવેદન પત્રમાં કરી હતી. રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા. પુત્રની જે ક્રૂર હત્યા કરવામાં આવી છે અને આ સંબંધે હજુ સરકાર તરફથી હતા ગુનેગારો પકડી લેવામાં આવેલ નથી, તેથી આજે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર તરફથી અમે કલેક્ટર શ્રી મહેસાણાને આવેદનપત્ર આપેલું છે અને વકીલોના પ્રોટેક્શન એક્ટ માટે સરકારમાં અનેક વખત રજૂઆત થતાં હજુ સરકાર શ્રી તરફથી કોઈ પ્રયાસ કરવામાં આવતા નથી. તો આ સંબંધે જો જાહેરમાં કોઈ વકીલની હત્યા કરવામાં આવે છે અને એ પણ નિર્દય રીતે અને એના હત્યારાઓ અત્યાર સુધી પકડાય નહીં તો આ સમાજમાં સામાન્ય લોકોનું તો રક્ષણ જ નથી અને એમના રક્ષણ માટેની સરકાર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. જો એક એડવોકેટને આવી રીતે ક્રૂર હત્યા થાય તો સામાન્ય માણસો અને આ પછી તો આ ગુનેગારોનું રાજ ઊભું થઈ જશે. એ સંજોગોમાં આ ગુંડાધારો એક પસાર કરવામાં આવ્યો છે, પણ ખરેખર ગુંડાધારો અહીંયા અમલ કરાવો અને તાત્કાલિક રીતે અમલ કરી અને તમામ ગુનેગારો અને આરોપીઓ ઉપર આનો અમલ કરાવી અને એમની સામેની સખ્ત તાત્કાલિક કાર્યવાહી કે આવું ટ્રાયલ પણ 3 મહિનામાં ચાલી જાય એવી રીતના સરકાર તરફથી પ્રયત્નો થવા જોઈએ અને અમે ન્યાયતંત્રને પણ અમે એવું કહીશું કે આવા ગુનેગારો સામેનું ટ્રાયલ 3 મહિનામાં પૂરું કરી અને એમને સખતમાં સખત સજા કરવી જોઈએ. ઓકે ઓકે. 2020ના રોજ રાપર ખાતે દેવજીભાઈ મહેશ્વરી નામના એડવોકેટની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી. એ મહેસાણા જિલ્લા બહાર વતી અમુક સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એના વિરુદ્ધમાં આવેદનપત્ર પણ આવ્યું છે, કલેક્ટર સાહેબને આપેલ છે અને આ માટે એમના ગુનેગારોને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. પ્લસ એડવોકેટ એક લાગુ થવાની માંગણી ઘણા સમયથી અમે કરી રહ્યા છીએ, એ પણ અંગે ગંભીર રીતે વિચારણા કરીને સરકારને અંગે પગલાં ભરવા જોઈએ. તે બાબતે તમે આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે? હા, ઉલ્લેખ કર્યો છે. એ બાબતે કેવો ઉલ્લેખ કર્યો છે? કે ભાઈ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ સ્પર્ધા થવું જોઈએ અને એડવોકેટ